નમસ્તે મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગ્રીન ટી પીવાના ફાયદાઓ વિશે જ્યારે ફિટનેસ અને સ્વાસ્થ્યની વાત કરવામાં આવે ત્યારે ગ્રીન ટીનું નામ લગભગ દરેકના મોઢા ઉપર આવી જાય છે આખી દુનિયા ગ્રીન ટીને અપનાવી રહી છે કારણ કે તેનાથી થનારા ફાયદા કાંઈ ઓછા નથી ગ્રીન ટી ફક્ત સ્વાસ્થ્ય સારું રાખવામાં જ મદદ નથી કરતી પરંતુ કેટલીક બીમારીઓથી લડવામાં પણ મદદ કરે છે આ વિડીયો દ્વારા હું તમને જણાવીશ કે ગ્રીન ટી શું છે ગ્રીન ટી પીવાના ફાયદા શું છે ગ્રીન ટી બનાવવાની વિધિ શું છે અને તેને પીવાનો યોગ્ય સમય કયો છે તો ચાલો જલ્દીથી જાણી લઈએ આ બધી જાણકારી આપણે ગ્રીન ટીના ફાયદાઓ જાણીએ એ પહેલાં એ જાણી લઈએ કે ગ્રીન ટી શું છે ગ્રીન ટી કેમેલિયા સાયનેન્સિસ નામના છોડમાંથી બનાવવામાં આવે છે આ છોડના પાંદડાઓમાંથી ફક્ત ગ્રીન ટી જ નહીં પરંતુ અન્ય પ્રકારની ચા પણ બનાવવામાં આવે છે જેમ કે બ્લેક ટી પરંતુ માનવ સ્વાસ્થ્ય પર સૌથી વધારે પ્રભાવ ગ્રીન ટીએ પાડ્યો છે જો ગ્રીન ટી અને બ્લેક ટીની સરખામણી કરીએ તો ભલે બંને એક છોડમાંથી બનતી હોય પરંતુ બંનેને બનાવવાની રીત અલગ અલગ છે સાથે સાથે જો પોષક તત્વોની વાત કરીએ તો બ્લેક ટી અને ગ્રીન ટીમાં લગભગ સમાન માત્રામાં હોય છે પરંતુ ગ્રીન ટીમાં બ્લેક ટીની સરખામણીમાં પોલીફેનોલ્સની માત્રા વધારે હોય છે અને આ પોલીફેનોલ્સ સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી હોય છે ગ્રીન ટી પૌષ્ટિક તત્વોનો ખજાનો છે ખાંડ વગરની ગ્રીન ટીમાં બિલકુલ પણ કેલોરી નથી હોતી ગ્રીન ટીમાં રહેલા પોષક તત્વોના ઘણા લાભ છે એમાંનું એક છે શરીરમાં મેટાબોલિક દરને વધારવાનું અને વજનને નિયંત્રિત કરવાનું અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વો જે ગ્રીન ટીમાં હોય છે તે આ પ્રમાણે છે એમિનો એસિડ અને એન્ઝાઇમ કાર્બોહાઈડ્રેટ મેગ્નેશિયમ કેલ્શિયમ મેંગેનીઝ લોહ ક્રોમિયમ તાંબુ જીંક જેવી ખનીજોની માત્રા વિટામિન બી સિક્સ વિટામિન સી પ્રોટીન થ્રી નાઇન એમિનો એસિડ વગેરે જ્યારે ગ્રીન ટીનું નામ લેવામાં આવે છે તો સૌથી પહેલાં ફિટનેસની વાત આવે છે પરંતુ તે સિવાય પણ ગ્રીન ટીના ઘણા ફાયદા છે આવો જાણીએ ગ્રીન ટી વજન ઓછું કરવામાં મદદ કરે છે આમાં રહેલું એન્ટી મેટાબોલિઝમને વધારીને વજન ઓછું કરવામાં મદદ કરે છે સંશોધનોમાં મળી આવ્યું છે કે ગ્રીન ટી પીવાથી અને મધ્યમ તીવ્રતાથી વ્યાયામ કરવાથી ફેટ ઓક્સિડેશન વધે છે જેનાથી મેદસ્વીપણાથી બચી શકાય છે ગ્રીન ટીમાં રહેલું ઇજી સીજી જાદુનું કામ કરે છે ગ્રીન ટીથી મેટાબોલિક રેડ દર વધે છે અને દરેક સમયે થોડી થોડી કેલોરી ઓછી થાય છે ત્યાં સુધી કે જ્યારે તમે સૂતા હોય ત્યારે પણ આ કામ થાય છે અહીંયા એક વાત સ્પષ્ટ કરવાની જરૂર છે કે ગ્રીન ટી પીવાની સાથે સાથે તમારી ડાયટ પર પણ ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત રૂપથી વ્યાયામ અને યોગા પણ કરવા જોઈએ અધ્યયનો અનુસાર જે લોકો લીડી ચા એટલે કે ગ્રીન ટીનું સેવન કરે છે તેમના મોઢામાં કોઈપણ જાતનું સંક્રમણ નથી થતું એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગ્રીન ટી પેરિયોડોન્ટલથી બચાવવામાં મદદ કરે છે ગ્રીન ટી બેક્ટેરિયલ પ્લાકને નિયંત્રણમાં રાખી દાંતને ખરાબ થતાં બચાવે છે ગ્રીન ટીમાં રહેલું પોલિફેનોલ્સ ક્લોક્સિલ ટ્રાન્સપેરન્સનો અંત કરીને પ્લાકથી લડે છે ગ્રીન ટીમાં ફ્લોરાઇડ પણ હોય છે જે દાંતને ખરાબ થતાં બચાવે છે ગ્રીન ટી શરીરની કોશિકાઓને સંવેદનશીલ કરી શકે છે કે જેથી કરીને ખાંડ હજમ થઈ જાય અને ડાયાબિટીસનો પ્રભાવ ઓછો થઈ શકે આમ કહી શકાય કે ગ્રીન ટી ડાયાબિટીસનું જોખમ ઓછું કરે છે કેમ કે આમાં રહેલું પોલીફેનોલ્સ શરીરમાં ગ્લુકોઝના સ્તરને સંતુલિત કરે છે એક અધ્યયન મુજબ જો વ્યક્તિ પૂરા દિવસમાં છ કે એનાથી વધારે કપ ગ્રીન ટીનું સેવન કરે તો ટાઈપ ટુ ડાયાબિટીસનું જોખમ કેટલાક પ્રતિશત ઓછું થઈ શકે છે જો કે આ બાબતે પોતાના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે કારણ કે એક દિવસમાં છ કપથી વધારે ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે સારું નથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીન ટી હૃદયની બીમારીથી રક્ષણ કરે છે ગ્રીન ટી એવા હાનિકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે જે હૃદય રોગ થવા માટે જવાબદાર હોય છે ગ્રીન ટીમાં રહેલું કેટેકિન રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે ગ્રીન ટી ઇમ્યુનિટીને વધારીને ઓક્સિડન્ટની વિરુદ્ધ સુરક્ષા આપે છે ગ્રીન ટીમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે પાચન ક્રિયા સુધારે છે ગ્રીન ટીમાં વિટામિન બી સી અને ઈ પણ હોય છે જે પાચન માટે મહત્વપૂર્ણ છે ગ્રીન ટી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ કેન્સરના જોખમ સામે રક્ષણ આપે છે એક બીજા અધ્યયન મુજબ ગ્રીન ટી કેટલાક ખાસ પ્રકારના કેન્સર જેમ કે ફેફસા ત્વચા સ્તન લીવર પેટ અને આંતરડાના કેન્સરથી આપણું રક્ષણ કરે છે ઓક્સિડેટિવ સ્ટ્રેસથી લોહીમાં ફેટ વધે છે જેના લીધે ધમનીઓમાં સોજો આવે છે અને આ સ્થિતિ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે ગ્રીન ટી પીવાથી તેમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ ધમનીઓના સોજા ઘટાડીને બ્લડ પ્રેશર ઓછું કરવાનું કામ કરે છે ગ્રીન ટીના નિયમિત સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહી શકે છે ગ્રીન ટી હાડકાની તંદુરસ્તીમાં સુધાર લાવે છે અને ઓસ્ટિયોઆર્થરાઈડ્સની સમસ્યામાં થોડી રાહત આપી શકે છે ગ્રીન ટી ગુડ કોલેસ્ટ્રોલને નુકસાન પહોંચાડ્યા વગર બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે તેથી કહી શકાય કે ગ્રીન ટી હૃદય માટે પણ ગુણકારી છે ગ્રીન ટીમાં રહેલું પોલીફેનોલ્સ અને કેફિન તણાવના ઈલાજમાં પણ મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે એક દિવસમાં ત્રણથી ચાર કપ ગ્રીન ટીનું સેવન તણાવને ઓછો કરી શકે છે પરંતુ આ વિષયમાં હજુ વધારે સંશોધનો ચાલી રહ્યા છે ગ્રીન ટી માનસિક સ્વાસ્થ્યને પણ કેટલીક હદ સુધી સારું બનાવી શકે છે આનાથી યાદશક્તિ સારી બને છે ગ્રીન ટી ઇમ્યુનિટી વધારીને કંઈ કેટલી બીમારીઓથી રક્ષણ કરે છે તેના લીધે વધારે લાંબુ આયુષ્ય મેળવવામાં મદદ મળે છે પરંતુ અન્ય એક અધ્યયન મુજબ ગ્રીન ટી ઉંમર તો વધારી શકે છે પરંતુ આ મામલામાં કેલ્શિયમ પૂરક પણ મહત્વપૂર્ણ છે જ્યારે ગ્રીન ટીમાં કેફીન હોય છે અને કેફીનનું સેવન કેલ્શિયમને હાનિ પહોંચાડે છે ગ્રીન ટીના સેવનથી કેટલીય માનસિક બીમારીઓનું જોખમ ઓછું થાય છે અલ્ઝાઇમર અને પાર્કિન્સન્સ આનામાંથી જ એક છે હવે આપણે જાણીએ ગ્રીન ટીના પ્રકાર બજારમાં કેટલાય પ્રકારની ગ્રીન ટી મળે છે જેમ કે જેસમિન ગ્રીન ટી મોરક્કો મિન્ટ ગ્રીન ટી ગેન માચા ગ્રીન ટી ડ્રેગન વેલ ગ્રીન ટી હોજીચા ગ્રીન ટી કુકીચા ગ્રીન ટી સેન્ચા ગ્રીન ટી વગેરે હવે આપણે જોઈએ ગ્રીન ટી બનાવવાની રેસીપી ગ્રીન ટી બનાવવી ખૂબ જ સહેલી છે પાંદડાવાળી ગ્રીન ટી બનાવવા માટે જોઈશે એક ચમચી ગ્રીન ટીના પાંદડા ચા ગાળવાની ગરણી અને એક કપ પાણી હવે ગ્રીન ટી બનાવવાની વિધિ જોઈએ એક કપ લઈ તેની પર ચા ગાળવાની ગરણી મૂકો હવે આ ગરણીમાં ગ્રીન ટીના પત્તા નાખો અને એની ઉપર ગરમ પાણી નાખો પછી ગ્રીન ટીના પાંદડાને ચમચીની મદદથી થોડા દબાવી લો ધ્યાન રાખવું કે પત્તાને વધારે ન દબાવવા નહીં તો તમારી ચા કડવી થઈ શકે છે તમે ગ્રીન ટીમાં થોડું મધ પણ મેળવી શકો છો ટી બેગવાળી ગ્રીન ટી બનાવવાની રેસીપી સામગ્રી એક ગ્રીન ટી બેગ અને એક કપ ગરમ પાણી બનાવવાની રીત એક કપ ગરમ પાણીમાં એક ગ્રીન ટીની બેગને થોડીવાર માટે પલાળી દો અને કપને ઢાંકી દો થોડીવાર પછી ઢાંકણ ખોલીને ટી બેગને કાઢી લો અને પી લો સ્વાદ માટે મધ ઈચ્છો તો મેળવી શકો છો હવે જોઈએ પાવડરવાળી ગ્રીન ટી બનાવવાની વિધિ તેના માટે જોઈશે અડધો કે એક ચમચી ગ્રીન ટી પાવડર એક કપ પાણી અને એક ચમચી મધ હવે ગ્રીન ટી બનાવવા માટે એક વાસણમાં પાણી ઉકાળો અને થોડી સેકન્ડ માટે ઠંડુ થવા દો હવે તેમાં ગ્રીન ટી પાવડર મેળવો થોડી વાર સુધી પાણીમાં ઓગળવા દો જ્યારે પાણીનો રંગ બદલાઈ જાય ત્યારે ગરણીથી ગાળી લો ગ્રીન ટી તૈયાર છે ગ્રીન ટી પીવાનો સાચો સમય ગ્રીન ટી જો સાચા સમયે નહીં પીવો તો તેના લાભ નહીં મેળવી શકો ગ્રીન ટી પીવાનો એક ચોક્કસ સમય નક્કી કરી લો અને આ મુજબ વાતોનું ધ્યાન રાખો ગ્રીન ટીને સવારના નાસ્તા કે બપોરના ભોજન પછી પી શકાય છે ગ્રીન ટીને ભૂખ્યા પેટે ન પીવી જોઈએ તેવી જ રીતે ગ્રીન ટીને કંઈ ખાધા પછી પણ તરત ન પીવી જોઈએ મોડી રાત્રે પણ ગ્રીન ટી પીવાથી બચવું જોઈએ કારણ કે આનાથી અનિન્દ્રની સમસ્યા થઈ શકે છે ગ્રીન ટીમાં દૂધ કે ખાંડ ન મેળવવી હવે જોઈએ ગ્રીન ટીના નુકસાન ગ્રીન ટીના કેટલાક સાઈડ ઇફેક્ટ છે જે આ મુજબ છે પેટને લગતી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે જેમ કે પેટનો દુખાવો અનિંદ્રાની પણ સમસ્યા થઈ શકે છે શરીરમાં આયનની ઉણપ કે એનિમિયા જેવી બીમારી પણ થઈ શકે છે ઉલટી અને ડાયરિયાની સમસ્યા તથા માથાનો દુખાવો પણ થઈ શકે છે તો મિત્રો આ હતી જાણકારી ગ્રીન ટી વિશે જો તમને પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બીજી જાણકારી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો